જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા. ચિત્રાવલી સાથે ગાયત્રી નો મહિમા અપાર છે. તે આ મત્સ્ય લોગની કામધેનું છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી ઉદ્ધારક માતા. માનવ જીવનમાં કષ્ટો અને ઉપાધિઓનો ટોટો નથી. મનુષ્યની સામે રોજ રોજ સંકટો આવતા જાય છે. એ બધામાંથી કેટલીક ઉપાધિઓ તો એવી જ હોય છે કે તેમાંથી છુટકારો મેળવવો બહુ જ મુશ્કેલ થઈ પડે છે. મનુષ્ય જ્યારે પોતાની તુચ્છ શક્તિ અને પરિસ્થિતિઓની ભયંકરતાને સરખામણી કરે છે ત્યારે તેની હિંમત ભાંગી પડે છે. તેની આંખોની સામે એક મહાન નિરાશામય અંધકાર છવાઈ જાય છે. જગતમાં તેને કોઈ સાથી સહાયક પણ જણાતો નથી અને ભયંકર પરિસ્થિતિમાંથી મુક્ત થવાથી કોઈ ચિહ્ન તેની નજરે પડતા નથી. આવી પરિસ્થિતિમાં જો કોઈ માણસ સાચા દિલથી માતાને પોકાર કરે તો ગ્રહ મગરની પકડમાંથી ગજને હાથીને બચાવવા માટે ઉઘાડે પગે દોડીને આવતા ભગવાનની માફક માતા અચૂક તેની મદદે આવે છે. દ્રૌપદીની લાજ બચાવવા માટે ચીર પૂરવાની શક્તિ માતામાં અચૂક રહેલી છે. આ જગતને સંસારને ભવસાગર કહે છે. એમાં આપણને ગરી જવા, દરેક ક્ષણે તત્પર રહેવા મગરમચ્છોની ખોટ નથી. જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે અચૂક આવીને તેઓ આપણું ગળું પકડે છે અને આપણને જળે જળ પીખી નાખે છે. માણસ આ ભયંકર ગ્રહોની ચૂડમાંથી બચવાનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્નની કેટલીક વાર તેનો જીવ બચી જાય છે, પણ કેટલીક વાર એવા પ્રસંગો પણ આવે છે જ્યારે તેને સંપૂર્ણ નિરાધાર બનીને બેસી જવું પડે છે. આ સ્થિતિમાં તે સંપૂર્ણ નિરાશ અને કર્તવ્ય મૂઢ બની જાય છે. એવા પ્રસંગોએ માતાની કૃપા ડૂબતાને બચાવી શકે છે. તેની ભુજાઓમાંથી એવી તાકાત છે કે બહુ સગાળમાંથી પોતાની ભક્તને બચાવી લઈ શકે છે અને મગરમચ્છોની પકડમાંથી તેના પ્રાણ બચાવી લઈ શકે છે. માણસની શક્તિ ખૂબ સીમિત છે. તેનાથી તે ખૂબ થોડા જ કાર્ય કરી શકે છે અને થોડી જ સફળતાઓ મેળવી શકે છે. પરંતુ જ્યારે ગાયત્રી મહાશક્તિનું બળ તેને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે લંકાને રામની મદદથી જીતવા નીકળેલા વાનરની માફક તેનું સાહસ અને બળ વધી જાય છે. અપાર મુશ્કેલીઓ અલ્પ પ્રયત્ન દ્વારા સરળ બની જાય છે. એને એવો અનુભવ થાય છે કે જાણે સફળતાની દેવીએ પ્રસન્ન થઈને પોતે મને ખોળામાં ઉચકી લીધો છે અને મહાન આપત્તિઓથી મને ઉગાડી લીધો છે. માન ઉદારક કરનારી માતા પોતાના ભક્તોને ડૂબવા દેતી નથી. જે તેના શરણે જાય છે તેના ઉદ્ધાર અચૂક થાય છે. એ જ માતાની શક્તિ કરતા વધારે શક્તિવાળી કોઈ તત્વ જગતમાં છે જ નહીં. જે મનુષ્ય સંસાર સાગરમાંથી સરળતાપૂર્વક તારી શકે તેને માતાની ભુજાઓનો આશરો લીધો તેને પતનના ખાડામાં પડશે જ નહીં. તે હંમેશા ઉપર જ ચઢવાનો જ. જય ગુરુદેવ.